જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું માક્ષર સુદ એકાદશી. એ 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બર એમ 2 દિવસ એકાદશી રહેવાની છે. એટલે કે જે વૈષ્ણવપંથી હોય તે લોકોએ 4 તારીખે આ વ્રત કરવાનું રહેશે અને અન્ય લોકોએ 3 ડિસેમ્બરે આ વ્રત રાખવાનું રહેશે, કે જેને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ અને આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે. ત્યાર પછી માક્ષર મહિનાની વદ પક્ષની 11 19 ડિસેમ્બર 2022 સોમવારે આવે છે, કે જેને આપણે સફલા એકાદશી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી પોષ મહિનાની સુદ પક્ષની એકાદશી 2 જાન્યુઆરી 2023 સોમવારના રોજ આવે છે, કે જેને આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ. ત્યાર પછી પોષ મહિનાની વદ પક્ષની એકાદશી 18 જાન્યુઆરી 2023 બુધવારે આવે છે, કે જેને આપણે ષટતિલા એકાદશી કહીએ છીએ, કે જે એકાદશીમાં તલનું વિશેષ મહત્વ હોય છે. તલનો 6 પ્રકારે ઉપયોગ કરીને વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે. ત્યાર પછી મહામહિનાની સુદ પક્ષની એકાદશી 1 ફેબ્રુઆરી 2023 બુધવારે આવે છે, કે જેને આપણે જયા એકાદશી કહીએ છીએ. ત્યાર પછી મહામહિનાની વદ પક્ષની એકાદશી એ 16 અને 17 ફેબ્રુઆરી બંને દિવસ આવી રહી છે. ત્યાર પછી ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી 3 માર્ચ 2023 શુક્રવારે આવે છે, કે જેને આમલકી એકાદશી તરીકે ઓળખીએ છીએ, કે જે એકાદશીમાં ભગવાનને આમળાનો ભોગ ધરાવાય છે. ત્યાર પછી ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી 18 માર્ચ 2023 શનિવારે આવી રહી છે, કે જેને પાપમોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, કે જે આપણા દરેક પાપોનું શમન કરનારી એકાદશી છે. ત્યાર પછી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી 1 એપ્રિલ 2023 શનિવારે આવી રહી છે, કે જેને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી કે જે 16 એપ્રિલ 2023 રવિવારે આવે છે, કે જેને આપણે વરુથીની એકાદશી તરીકે ઓળખીએ છીએ, કે જેમાં ભગવાનને શક્કર ટેટીનો ભોગ લગાવવામાં આવે છે. ત્યાર પછી વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી 1 મે 2023 સોમવારે આવે છે, કે જેને મોહિની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુએ જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું હતું તે તિથિ હતી એકાદશીની, અને એટલે જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે. ત્યાર પછી વૈશાખ મહિનાની વદ પક્ષની 11 15 મે 2023 સોમવારે આવે છે, કે જેને આપણે અપરા એકાદશી તરીકે ઓળખીએ છીએ, કે જેમાં ભગવાનને કાકડીનો ભોગ લગાવાય છે. ત્યાર પછી જેઠ મહિનાની સુદ પક્ષની 11 31 મે 2023 બુધવારે આવે છે, કે જેને આપણે નિર્જલા એકાદશી કહીએ છીએ અને ભીમ 11 પણ કહેવાય છે, કે જેમાં ભગવાનને કેરીનો ભોગ લગાવાય છે, કેરીનો શૃંગાર કરાય છે. અને મિત્રો, આવી રીતે મે મહિનામાં કુલ 3 એકાદશી આવી રહી છે. આમ તો 1 મહિનામાં 2 એકાદશી હોય છે, પરંતુ તારીખ અને તિથિના સંજોગે મે મહિનામાં કુલ 3 એકાદશી આવી રહી છે. ત્યાર પછી જેઠ મહિનાની વદ પક્ષની એકાદશી 14 જૂન 2023 બુધવારે આવે છે, કે જેને યોગીની એકાદશી કહેવાય છે. ત્યાર પછી અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જે 29 જૂન 2023 ગુરુવારના રોજ આવી રહી છે, કે જેને આપણે દેવશયની એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ દિવસે પ્રભુ 4 માસ સુધી નિંદ્રામાં રહે છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે. ત્યાર પછી અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી 13 જુલાઈ 2023 ગુરુવારના રોજ આવે છે, કે જેને આપણે કામિકા એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ 2023 પરસોત્તમ માસ આવી રહ્યો છે, એટલે કે અધિક માસ આવી રહ્યો છે. આ વર્ષે શ્રાવણ મહિનો એ અધિક માસ રહેવાનો છે, કે જેની શરૂઆત 18 જુલાઈ 2022 દિવસે થાય છે, અને તેમાં જે શુક્લ પક્ષની એકાદશી આવે તે 29 જુલાઈ 2023 શનિવારના રોજ આવી રહી છે, કે જેને આપણે કમલા એકાદશીના નામથી ઓળખીએ છીએ. અને અધિક મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એ 12 ઓગસ્ટ 2023 શનિવારે આવી રહી છે, કે જેને
કમલા કૃષ્ણ એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેમાં ભગવાનને સાકરનો ભોગ લગાવાય છે અને આ પરસોત્તમ મહિનો છે. તો આપણાથી જે પણ કાંઈ શક્તિ હોય, જે પણ આપણે ભગવાનને ભોગ લગાવી શકતા હોય તે ભોગ લગાવવાનો અને વધુમાં વધુ આપણાથી જેટલું થાય તેટલી સેવા પૂજા કરવાની. અને ત્યાર પછી આવે છે શ્રાવણ મહિનો. તો શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી 27 ઓગસ્ટ 2023ને રવિવારે આવે છે, કે જેને આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ. આ પુત્રદા એકાદશી પોષ મહિનાના શુક્લ પક્ષમાં પણ આવી હતી અને જે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પણ આવે છે. ત્યાર પછી શ્રાવણ મહિનાની વદ પક્ષની એકાદશી એ 10 સપ્ટેમ્બર 2023ને રવિવારે આવે છે, કે જેને આપણે અજા એકાદશીના નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી ભાદરવ મહિનાની સુદ પક્ષની એકાદશી એ 25 અને 26 સપ્ટેમ્બર એ બે દિવસ આવી રહી છે. એટલે કે 26 સપ્ટેમ્બરે વૈષ્ણવપંથીએ આ વ્રત કરવાનું રહેશે અને 25 તારીખે અન્ય લોકોએ આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે, કે જેને આપણે પરિવર્તિની એકાદશીના નામથી ઓળખીએ છીએ. આ દિવસે ભગવાન જ્યારે શયન નિંદ્રામાં હોય ત્યારે તે પોતાની કરવટ બદલે છે, પડખું બદલે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે. ત્યાર પછી ભાદરવ મહિનાની વદ પક્ષની એકાદશી 10 ઓક્ટોબર 2023ને મંગળવારે આવે છે, કે જેને ઇન્દિરા એકાદશીના નામથી ઓળખીએ છીએ. અને આ એકાદશી એ પિતૃપક્ષની એકાદશી હોવાથી તેને પિતૃ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આસો મહિનાની સુદ પક્ષની એકાદશી 25 ઓક્ટોબર 2023ને બુધવારે આવે છે, કે જેને આપણે પાશાંકુશા એકાદશીના નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી આસોવદ 11 એ 9 નવેમ્બર 2023ને ગુરુવારે આવે છે, કે જેને આપણે રમા એકાદશીના નામથી ઓળખીએ છીએ, કે જે દિવાળી પહેલાં આવતી એકાદશી છે. ત્યાર પછી કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવઉઠની એકાદશી એ 23 નવેમ્બર 2023ને ગુરુવારે રોજ આવી રહી છે. ત્યાર પછી કારતક મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશી એ 8 ડિસેમ્બર 2023ને શુક્રવારે આવી રહી છે. માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જેને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ તે 2023માં 22 અને 23 ડિસેમ્બરે આવી રહી છે. એટલે કે 23 ડિસેમ્બરે વૈષ્ણવ લોકોએ આ વ્રત કરવાનું રહેશે અને 22 ડિસેમ્બરે અન્ય લોકોએ આ એકાદશીનું વ્રત ધારણ કરવાનું રહેશે. અને આ મોક્ષદા એકાદશીએ ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. તો વિડીયોને લાઈક કરી આપના મિત્રોને શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો ઉપયોગી માહિતી આપ સૌ લોકોને મળતી રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.